चलो गुड आफ्टरनून बायको, आपणे छेल्ले एक्टिविटी चार बी सुधी जोयुं हतुं। चार एना आपणे अनुसंधानना एक्टिविटी कई छे, चार ए तो एना अनुसंधानमां ज आगळ जोवानुं छे। अंग्रेजीना पुस्तकमां पाना नंबर 60 ઉપર જોઈશું આપણે આગળ। જોડીમાં કામ કરો, એક્ટિવિટી ચાર એ વાંચો, કોની પાસે શું છે તે શોધીને લખો। આપણે એ જોઈને લખવાનું છે, તો ચલો એમાં પહેલું છે, પહેલું પિંકુસ મધર રેઝ તો શું આવશે, અ બાસ્કેટ। જવાબમાં શું આવશે, પિંકુની માતા પાસે શું હતી, ટોપલે, તો પિંકુ મધર રેઝ અ બાસ્કેટ। બીજું પિંકુસ ફાધર રેઝ તો શું આવશે, અ ન્યૂઝપેપર, તો પિંકુના પિતા પાસે સમાચાર પત્ર છે। અને ત્રીજું નેહાબેન્સ ડોટર હેઝ ખાલી જગ્યા તો શું આવશે, તો કે અ બોલ। અને એવી જ રીતના છે ચોથું, રોહિતભાઈ સન્સ હેઝ ખાલી જગ્યા, રોહિતભાઈના પુત્ર પાસે શું હતું, તો બોલ। પિંકુની માતા પાસે શું હતું, નેહાબેન પાસે તો બાસ્કેટ, પિતા પાસે ન્યૂઝપેપર, પછી પુત્રી પાસે દડો અને છોકરા પાસે બેટ। એવી જ રીતના છે એક્ટિવિટી ચાર સી, નીચે આપેલા શબ્દોને એક્ટિવિટી ચાર એમાં કેટલી વાર આવ્યા છે તે ગણો અને લખો, તો હેઝ કેટલી વાર આવ્યો છે તો જોવાનું છે। ચલો હેઝ આમાં ક્યાંય છે, નથી। ચલો આ પહેલું, એક, પછી બે, આ ત્રણ, આ ચાર અને આ પાંચ અહીંયા છે નહીં, તો એસ કેટલી વાર આવેલો છે, તો કે પાંચ વાર। હવે ઇઝ, આઈ એસ, ઇઝ જોવાનું છે, તો ઇઝ કેટલી વાર છે, તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, છ અને આ સાત, તો ઇઝ કેટલી વાર આવેલું છે, સાત, તો આપણે અંકમાં લખીશું સાત। પછી છે મધર, તો મધરનો ઉપયોગ એક જ વાર થયો છે અહીંયા, મધર તો કેટલી વાર આવશે, એક વાર। પછી છે ગોલુસ, ગોલુસ કેટલી વાર આવ્યું છે, તો અહીંયા નથી, ક્યાં છે અહીંયા, એક, બે, ત્રણ, ચલો પછી છે, તો કે નહીં, શું છે, એપોસ્ટ્રોફી એસવાળું ગોલું, આ તો ખાલી ગોલું છે, ગોલુસ નથી, તો કેટલી વાર આવ્યું, ત્રણ, તો કેટલી વાર લખીશું, ત્રણ વાર। પછી છે ટી એચ ઈ આર ઈ એટલે કે ધેર, ધેર કેટલી વાર આવ્યું, તો એક, પછી છે નથી, આ બે અને આ ત્રણ, તો ધેર કેટલી વાર આવ્યું છે, તો ત્રણ વાર। પછી છે પિંકુ, તો પિંકુ કેટલી વાર આવ્યું, તો આ એક, પછી પિંકુ આ બે અને એક આ ત્રણ, તો પિંકુનો ઉપયોગ કેટલી વાર થયો, તો ત્રણ વાર। પછી છે સી એસ એચ ઈ સી, તો સી કેટલી વાર આવશે, એસ એચ ઈ, ચલો તો કેટલી વાર છે, એક જ વાર, તો સીનો ઉપયોગ એક વાર થયો છે। પછી છે આર એ આર ઈ, તો આર ચલો એક ને આ બે, પછી છે આર ક્યાં, તો કે નથી, તો કેટલી વાર આવ્યું છે, આર બે વાર, તો આપણને કીધું હતું કયો શબ્દ કેટલી વાર એ ગણવાનો, તો આપણે ગણ્યું, તો હેઝ કેટલી વાર હતું, પાંચ, કે ફાઇવ ટાઈમ્સ ઇસ તો સાત, એટલે કે સેવન ટાઈમ્સ મધર તો એક જ વાર, તો વન ટાઈમ્સ ગોલુસ તો કેટલી વાર હતું, ત્રણ, તો શું આવશે, થ્રી ટાઈમ્સ। એવી જ રીતના છે તેર, તો શું આવશે, થ્રી ટાઈમ્સ પિંકુ, તો એ પણ કેટલી વાર છે, થ્રી, ત્રણ, એટલે કે થ્રી ટાઈમ્સ સી એક જ વાર છે, તો શું આવશે, વન ટાઈમ્સ અને આર તો એ કેટલી વાર છે, બે વાર, તો કેટલી વાર આવશે, ટુ ટાઈમ્સ। ચલો એક્ટિવિટી ચાર ડી, નીચે આપેલા વર્ણનથી શરૂ થતા અક્ષરો એક્ટિવિટી ચાર એમાંથી શોધો, લખો અને નવા ઉમેરો, તો આપણને આમાં આપેલા હોય એનો પહેલાં ઉપયોગ કરવાનો, પછી નવા ઉમેરવાના છે, તો આપણને બેટ બી ઉપરથી, તો બેટ, બોલ, પછી બલૂન આપેલું હતું, પછી બાય, આ ચાર આપેલા હતા, હવે આ આપણે ઉમેર્યા છે, બેબી, બ્રૂમ, બ્રિંજલ, બશ અને બાસ્કેટ, તો ચલો બેટ એટલે બેટ, બોલ એટલે દડો, બલૂન એટલે ફુગ્ગો, બાય એટલે દ્વારા,
બેબી એટલે બાળક, બ્રૂમ એટલે કે નવું ઉછેર, બ્રિંજલ એટલે રીંગણ, બસ એટલે બસ, બાસ્કેટ એટલે ટોપલી. તો બીમાં કયા કયા હતા? તો બેટ, બોલ, બલૂન, બાય, બેબી, બ્રૂમ, બ્રિંજલ, બસ, બાસ્કેટ. એમાંથી આ પહેલાં ચાર હતા એ આપણા શેના હતા? પુસ્તકના જ હતા, એક્ટિવિટી ચાર એના. આપણે શું કરવાનું? એક્ટિવિટી ચાર એમાં પહેલાં ગોતવાના, પછી નવા ઉમેરવાના છે. હા, ઉમેર પછી સી, તેમાં સી ઉપરથી એક હતું ને, તો આપણે કયા ઉમેર્યા ઘરના? તો સી એ એમી કેમલ, સી ઓ એમી એટલે કમ, સી યુ પી કોપ એટલે કપ, સી આર આઈ સી કે ટી આ એક હતો ક્રિકેટ, પછી છે સી એ ડબલ બી એ જી ઈ કેબેજ, અને છેલ્લું છે કેટ, સી એ ટી કેટ એટલે બિલાડી. તો કેમલ એટલે ઊંટ, કમ એટલે આવું, કપ એટલે કપ, ક્રિકેટ એટલે ક્રિકેટ, કેબેજ એટલે કોબી, અને કેટ એટલે બિલાડી. તો કયા કયા નવા હતા? તો કેમલ, કમ, કપ, કેબેજ અને કેટ, જ્યારે ક્રિકેટ તો એ આપણા ચાર એક્ટિવિટી ચાર એનો જ હતો. એવી જ રીતના છે એશ ઉપરથી, તો એશ ઉપરથી આપણને સિસ્ટર આપેલું હતું, એસ આઈ એસ ટી ઈ આર, પછી કયું હતું? એસ એચ ઈ સી, પછી હતું એસ આઈ ટી. આ બે જ હતા, આ બધા નવા ઉમેરેલા છે. એસ આઈ ટી એટલે શીટ, એસ ટી એ એમ પી સ્ટેમ્પ, એસ ટી એ એન ડી સ્ટેન્ડ, એસ એચ ઓ આર ટી એટલે કે શોર્ટ, એસ સી એ એસ એચ ઓ આર ઈ, અને એસ ટી એ એમ પી. આ બંને બીજી વાર થઈ ગયું, સોરી એક જ વાર લખવાનું છે. તો સિસ્ટર એટલે બહેન, શી એટલે તેણીની, શીટ એટલે બેસવું, સ્ટેમ્પ એટલે ટિકિટ ટપાલ ટીકી, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, શોર્ટ એટલે ટૂંકું, શિશોર એટલે દરિયા કિનારો. આ બે હતા, કયા કયા હતા? શિશોર, સિસ્ટર અને સી, આ ત્રણ શબ્દ હતા. તો કયા કયા આવશે એશમાં? તો સિસ્ટર, સી, શીટ, સ્ટેમ્પ, સ્ટેન્ડ, શોર્ટ અને શિશો. એવી જ રીતના છે ટી, તો ટી ઉપરથી શું આવશે? ટી એચ ઈ ધ, ટી ઓ એટલે ટુ, ટી ઓ એમ એ ટી ઓ ટોમેટો, ટી એ આઈ એલ ઓ આર એટલે ટેલર, ટી આઈ જી ઈ આર એટલે ટાઈગર, ટી એચ ઈ વાય એટલે કે ધે, ટી એચ ઈ આર ઈ એટલે કે ધેર, ટી એચ આઈ એસ એટલે ધીસ, ટી ઈ એ સી એચ ઈ આર એટલે કે ટીચર. તો ધ એટલે તે, ટુ એટલે પ, ટોમેટો એટલે ટમેટુ, ટેલર એટલે દરજી, ટાઈગર એટલે વાઘ, તે એટલે તેઓ, ધેર એટલે આ, ધીસ એટલે પણ આ, ટીચર એટલે શિક્ષક. તો ટીમાં કયા કયા આવ્યા? તો ધ, ટુ, ટોમેટો, ટેલર, ટાઈગર, ધે, ધેર, ધીસ અને ટીચર. પછી છે આઈ ઉપરથી, તો આઈ ટી ઈટ એટલે તે, આઈ એફ ઇફ એટલે જો, તો આઈ સી ઈ આઈસ એટલે બરફ, આઈ એન ઇન એટલે માં અથવા તો અંદર, આઈ એસ ઇઝ એટલે છે, ઈ એન આઈ એસ આઈ ડી ઈ ઇનસાઇડ એટલે ની અંદર ની તરફ. તાઈ ઉપરથી ઈટ, ઇફ, આઈસ, ઇન, ઇઝ, ઇનસાઇડ. પછી એન, તો એન ઉપરથી કયા કયા છે? તો એન ઓ ટી નોટ એટલે નથી, પછી એન યુ આર એ સી નર્સ એટલે નર્સ અથવા પરિચારિકા, એન ઈ એસ ટી નેસ્ટ એટલે માળો, એન ઈ ડબલ્યુ એસ ન્યૂઝ એટલે સમાચાર પત્રો, નેહાબેન એટલે એ પણ હતું આપણામાં, તો એન ઈ એચ એ બી ઈ એન નેહાબેન, પછી એન ઈ ડબલ્યુ એસ પી એ પી ઈ આર ન્યૂઝ પેપર એટલે સમાચાર પત્રો, એન ઓ ટી ઈ બી ડબલ ઓ કે નોટબુક એટલે નોટબુક. તો એન ઉપરથી કયા હતા? નોટ, નર્સ, નેસ્ટ, ન્યૂઝ, નેહાબેન, ન્યૂઝ પેપર, ન્યૂ, નોટ અને બુક. નોટ એટલે નથી, નર્સ એટલે નર્સ પરિચારિકા, નેસ્ટ એટલે માળો, ન્યૂઝ એટલે સમાચારો, નેહાબેન એટલે એક કોઈ સ્ત્રીનું નામ છે, વ્યક્તિનું નામ છે, ન્યૂઝ પેપર એટલે સમાચારપત્રો, ન્યૂઝ એટલે સમાચાર અને ન્યૂઝ પેપર એટલે સમાચારપત્રો, ન્યૂ એટલે નવું, નોટબુક એટલે નોટબુક. તો આ બધા હતા આપણે એક્ટિવિટી ચારમાં જેટલા હતા એ લખેલા, બાકીના આપણે ઉમેરવાના કીધા હતા. તો ઉમેર, તો આપણે બીમાં કયા કયા જોયા હતા? તો બીમાં બેટ, બોલ, બલૂન, બાય, બેબી, બ્રૂમ, બ્રિંજલ, બસ અને બાસ્કેટ. એવી રીતના સીમાં, તો કેમલ, કમ, કપ, ક્રિકેટ, કેબેજ ને કેટ.
રીતના એસ પરથી તો સિસ્ટર, સી, સીટ, સ્ટેમ્પ, સ્ટેન્ડ, શોર્ટ અને શિશુ. સ્ટેમ્પ બે વાર લખાઈ ગયું છે. એવી જ રીતના ટી ઉપરથી તો ધ, ટુ, ટોમેટો, ટેલર, ટાઈગર, ધે, ધેર, ધીસ, ટીચર. આઈ ઉપરથી તો ઇટ, ઇફ, આઈસ, ઇન, ઇઝ ને ઇનસાઇડ. એવી જ રીતના એન ઉપરથી હતું તો નોટ, નર્સ, નેસ્ટ, ન્યૂઝ, નેહાબેન, ન્યૂઝપેપર, ન્યૂ અને નોટબુક. તો બાળકો આજે આપણે અહીંયા સુધી જોઈશું. આગળના પ્રેડમાં હવે આપણે આગળ જોઈશું. તો ચલો બાળકો અહીંયા સુધી જોઈએ, આગળના પ્રેડમાં આગળ જોઈશું. તો આ તમારે અંગ્રેજીની ફોર લાઈનની નોટમાં લખી લેવાનું છે, નોટ અને બુક બંનેમાં, અને મોટે કરવાનું રહેશે. તો થેન્ક યુ. આગળના પ્રેડમાં આપણે આગળ જોઈશું. તો થેન્ક યુ.